આજે ગણપતિ ઉત્સવ અહીંયા સમય સાહેબ ચાલી રહ્યો છે અને દરેક ગણેશ માટે પંડાલની અંદર અલગ અલગ થીમ સાથે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. તો આજે અહીંયા ગસ્તી ગાઈસ ગ્રુપના ગણપતિની આજે કંઈક વિશેષતા છે આપણે જાણીશું. પોલ્યુશન અને પ્લાસ્ટિક પર તેઓએ અહીંયા ગાડી ખૂબ જ સરસ પ્રાદેશિક બધું કર્યું છે. આપણે જોઈશું અને જાણીશું એમની પાસેથી કે શું અહીંયા વિશેષતા છે. આપણું નામ એકચ્યુઅલી મેડમ, હવે છે ને આપણે રિસન્ટલી અત્યારે છે ને પ્લાસ્ટિક ચાલે છે, તમને ખ્યાલ હશે કે પ્લાસ્ટિકના કારણે કેટલું બધું પોલ્યુશન વધે છે. તો એના ઉપર છે ને અમે લોકોએ આખો અમારો જે કોન્સેપ્ટ અમારી જે થીમ છે ને પ્લાસ્ટિક બેન પર અમારે બનાવ્યું છે. તો અમે છે ને અહીંયા જુદા જુદા અલગ અલગ ટાઈપના થર્મોકોલના પૂતળા ટાઈપ બનાવેલા છે, જેના થ્રુ અમે લોકોએ કંઈ નાનકડો સંદેશ આપવાની કોશિશ કરી. તો આપણે વિઝિટ કરીશું ને જોઈશું કે શું તેઓએ અલગ અલગ અહીંયા બનાવવામાં આવ્યું છે તે આપણે જોઈએ. અને તમે આપ અમને માહિતી આપતા જજો કે શું શું વિશેષતા છે. આપણે જે જોઈ રહ્યા છીએ ગસ્ટી ગાઈસ ગ્રુપ દ્વારા અહીંયા આપણે જે જોઈ રહ્યા છીએ, આપણે દર્શક મિત્રોને બતાવીશું કે અહીંયા પોલ્યુશનની ઉપર જે અહીંયા ગાડી મૂકવામાં આવ્યા છે, પ્રદર્શિત કરવામાં આવ્યો છે, એ આપણે એમના આયોજકો પાસેથી જાણીશું કે અહીંયા એનો અમે જે પહેલું સ્ટ્રક્ચર બનાવેલું છે એક પ્લાસ્ટિકની બોટલ છે, જેની અંદર એક પુઅર ફેમિલીના છોકરાને બેસાડેલું છે. આ જે એક ભાગ છે એક સિટી ટાઈપ ઊભું કરેલું છે, એમાં એક રિચ ફેમિલી છે. દિવસે દિવસે પોલ્યુશન વધતું ચાલ્યું, એમાં સૌથી વધારે પોલ્યુટેડ વસ્તુ છે પ્લાસ્ટિક. એ કારણથી રિચ ઘરના છોકરાઓ કે રિચ ઘરના ફેમિલીઝ એ બધા આર્ટિફિશિયલ ઓક્સિજન મળતા થઈ ગયેલા છે, એના સહારે કે એસી ઘરના સહારે એ લોકોની લાઈફસ્ટાઈલ જીવી લે. જે પ્રોબ્લેમ થાય છે ગરીબ ઘરના છોકરાઓ, એટલે અમે લોકોએ પહેલી વસ્તુ એવું બતાવ્યું કે આપણા કરતાં પણ વધારે એ લોકોને ખાઈ રહ્યું. તો આપણે આને રોકીએ કયા હિસાબે? તો કે તમે મૂર્તિની પાસે જશો ત્યારે તમે જોઈ શકશો કે અમે ત્યાં ટ્રી પ્લાન્ટેશનને એવું કરેલું. તો તમે ઇન્ડસ્ટ્રીઝની જે બચી કૂચેલી જગા છે ત્યાં ટ્રી પ્લાન્ટેશન કરો, ઇવન કે તમારા ઘરની આજુબાજુ કરો, તો આપને ઓક્સિજન લેવલ સારો મળતો છે. ને આપણે જે અમારું બહાર ટાઇટલ અમે આપ્યું છે સે નો પ્લાસ્ટિક, તે પહેલે ખાવા પીવાની બાબતમાં બંધ કરી દીધું. બહાર જમવા જઈએ છીએ ત્યારે ગરમ ગરમ સૂપ જે આપણે આપે છે તે આપણે એકવાર ઠંડુ પાડીને પીએ છીએ, પણ જે વખતે પાર્સલની વાત આવે તે વખતે એ લોકો પાર્સલમાં ઠંડુ પાડીને નહીં આપતા, ડાયરેક્ટ જ એ સૂપમાં એ પ્લાસ્ટિકની પોલિથીનમાં એ લોકો ડાયરેક્ટ જ આપી દે. એ કારણથી જે આપણું ખાવામાં જે એના કેમિકલ્સ ને ખરાબ પાર્ટિકલ્સ જે પડે છે એ કારણથી અત્યારે કેન્સર બહુ વધી ગયું. એ વસ્તુ માટે આપણે એને આ થીમ અમે લોકોએ બેઝ કરેલી કે એક ન્યૂ જનરેશનને એક મેસેજ મળે ને ટ્રી પ્લાન્ટેશન જેમ બને તેમ થોડુંક વધારે કરે, એની ઉપર અમે આ થીમ બેઝ કરેલી છે. ગણપતિ જોવા આવે તો બધાને એક મેસેજ મળે, આટલું જનરેશન જે આપણે અત્યારે 45 યર્સે થાકી જાય નહીં આપણે આ બંધ કર્યું પ્લાસ્ટિકને ખાવા પીવામાં ને વસ્તુમાં, તો આવનારું જનરેશન 35 ને એના પછી 25માં જ થાકતું થઈ જશે. તો અત્યારે એક સ્ટેપ આપણે ખાવા પીવામાં પ્લાસ્ટિક બંધ કરીએ, એની ઉપર આ થીમ બેઝ કરેલી છે. થેન્ક યુ. ખૂબ જ સરસ માહિતી આપણે આપની પાસેથી લીધી છે આયોજકો પાસેથી કે પોલ્યુશન ઘટાડો અને પ્લાસ્ટિક બંધ કરી અને કાપડની થેલીનો ઉપયોગ કરો એવું આયોજકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. તો આગળ આપણે જઈશું કે હજુ વધુ આપણે આગળ જોઈએ કે ઇન્ડસ્ટ્રીઝ લેવલમાં કામ કરીને એ પ્લાસ્ટિકની દુનિયામાં એટલો બધો ફેરવાઈ ગયો કે આવનારી જનરેશન કે આપણે એક ટાઈપથી રોકે છે, એટલે એનો ખાલી હાથે જ બહાર બતાવે કે તમે આ દુનિયામાં એન્ટર નહીં થાવ, નહીં તો મારી જેમ પ્લાસ્ટિકની દુનિયામાં ભેરવાઈ જશો. થોડું ટ્રી પ્લાન્ટેશન કરો તો બધાને એક ઓક્સિજન લેવલ સારો મળશે, એ વસ્તુ આ માણસ દર્શાવે છે. ખૂબ જ સરસ. તો આટલી સરસ સાથે હવે ગણેશજીના દર્શનની સાથે સાથે અહીંયા એવું દર્શાવવામાં આવ્યું છે ગ્રીન ટ્રીઝ લગાવવામાં આવ્યા છે અને ગ્રીન ટ્રીનું પ્લાન્ટેશન પણ અહીંયા કરવામાં આવ્યું છે કે વધુમાં વધુ વૃક્ષો વાવો અને પોલ્યુશન ઘટાડો અને પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ નહીં કરો અને કાપડની બેગનો ઉપયોગ કરો એવું આ આયોજકો દ્વારા જણાવ્યું છે. અને દર્શક મિત્રો, આપ પણ જો એનું પાલન કરશો તો વધુ સારી રીતે આપણે આપણા શારીરિક શરીરને પણ બચાવી શકીશું અને આગળ જતાં જનરેશનને પણ બચાવી શકીશું.
થેન્ક યુ મેડમ.